નમસ્કાર મિત્રો હેલો કાનૂનમાં આપનું સ્વાગત છે મિત્રો કાયદા વિષયક આ શ્રેણી અંતર્ગત જુદા જુદા અંકમાં આપણે અલગ અલગ કાયદાની વિવિધ જોગવાઈઓ વિશે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન મેળવીએ છીએ સાથે આ એક ફોન ઇન લાઇવ કાર્યક્રમ છે આજનો જે વિષય હોય એ સંદર્ભે આપના કોઈ પ્રશ્નો કે આપની મૂંઝવણો હોય તો ઉપસ્થિત નિષ્ણાતોને આપ ટેલિફોનના માધ્યમથી પૂછી શકો છો મિત્રો કાયદામાં ક્યાંક હક્કોના કે મિલકતના રક્ષણની વાત જોવા મળે છે તો ક્યાંક જાહેર હિતનું રક્ષણ તો કેટલાક બનાવ એવા પણ હોય છે જ્યાં કાયદો સામાજિક ધોરણો અને મનોવૈજ્ઞાનિક પરિબળોનું સમન્વય પણ જોવા મળે છે આત્મહત્યા કે તેનો પ્રયત્ન આ તમામ પર વિચાર જન્માવે છે આપણને પ્રશ્ન એ થાય કે આ વિશે કાયદો શું કહે છે જો વ્યક્તિની માનસિક પરિસ્થિતિને વિચારીએ તો શું હોય છે પરિસ્થિતિ ઉપરાંત આત્મહત્યાનો પ્રયત્ન કરનારને ફરીથી સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે શું પ્રયત્નો થાય છે ચર્ચા કરીશું જાણીશું આજના અંકમાં આ વિશે આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે અહીં સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના સુપ્રિન્ટેન્ડન્ટ મનોચિકિત્સક ડોક્ટર અજય ચૌહાણ નમસ્તે ચૌહાણ સાહેબ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં ઉપરાંત આપણી સાથે ઉપસ્થિત છે જીએલએસ લો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર મયુરી પંડ્યા નમસ્તે આપનું સ્વાગત છે મેડમ સૌથી અગત્યની બાબત મયુરીબેન જ્યારે કાયદાના પ્રશ્નને વિચારવામાં આવે તો આત્મહત્યાનો વિષય અને કાયદો કાયદો કેવી રીતે જુએ છે આ સબ્જેક્ટને અમરભાઈ નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનો બે હજાર સત્તરનો તમે ચેક કરો એનો રેકોર્ડ તો આત્મહત્યાના ભારતમાં એક લાખ પાંત્રીસ હજાર ચારસો ને પિસ્તાલીસ કેસીસ આત્મહત્યાને લગતા હવે જો કાયદાની દ્રષ્ટિએ આ એક સામાજિક પરિસ્થિતિ થઈ કે એક લાખ પાંત્રીસ હજાર ચારસો ને પિસ્તાલીસ આત્મહત્યાના કેસ ભારતમાં અને એની સામે કાયદાકીય પરિસ્થિતિ જો આપણે જોઈએ તો એ કાયદાકીય પરિસ્થિતિને આપણે બે ભાગમાં વહેંચવી પડશે કે બે હજાર સત્તર પહેલા શું પરિસ્થિતિ હતી અને બે હજાર સત્તર પછી શું પરિસ્થિતિ છે જેમ કે આત્મહત્યાને જો આપણે ગુનો ગણવો હોય તો એ ગુનાની વ્યાખ્યા શું ભારતીય દંડ સંહિતામાં આપેલી છે તો એનો જવાબ છે ના આત્મહત્યાની વ્યાખ્યા નથી આપેલી આત્મહત્યા ગુનો નથી પણ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવો તે ગુનો બને છે અને આત્મહત્યા કરવા માટેનો જે પ્રયત્ન કરવો એ કલમ ત્રણસો નવ ભારતીય દંડ સંહિતાની એમાં એવી જોગવાઈ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરે તો તે ગુનાને પાત્ર છે તેમાં સાદી સજાની જોગવાઈ છે એક વર્ષની જોગવાઈ અથવા દંડ અથવા બંને પણ થઈ શકે હવે સવાલ આપણને એ ઊભો થાય કે આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરવો એટલે સપોઝ કોઈ વ્યક્તિ દોડીને ઘરની નજીકમાં કૂવો છે અને કોઈ વ્યક્તિ દોડી અને કૂવા પાસે જાય અને ત્યાં ઊભી રહે તો શું એને આત્મહત્યાનો પ્રયત્ન કહી શકાય અથવા કદાચ કોઈ વ્યક્તિ એવી છે જે કૂવા પાસે દોડીને જાય છે કૂદકો મારે છે અંદર અને પછી એ જીવી જાય છે પાણી છીછરું છે તો આત્મહત્યાનો પ્રયત્ન કહી શકાય પણ આ પરિસ્થિતિ છે બે હજાર સત્તર પહેલાની અમરભાઈ કે બે હજાર સત્તર પહેલા બે હજાર સત્તરમાં હાલમાં એક કાયદો ઘડવામાં આવ્યો કે મેન્ટલ હેલ્થકેર કેર બે હજાર સત્તરનો જે કાયદો ઘડવામાં આવે છે એમાં એવી જોગવાઈ કરવામાં આવી કે જ્યારે કોઈપણ વ્યક્તિ આત્મહત્યાનો પ્રયત્ન કરે એને જો આપણે ગુનો ગણીએ તો એ યોગ્ય નથી અને એના કારણે ઘણી બધી થિયરીઝ છે જેમ કે આત્મહત્યાને પ્રયત્નને જો આપણે ગુનો ગણીએ તો કે ભાઈ રાજ્યને શું ઇન્ટરેસ્ટ હોય એની એની સામે કેસ ચલાવવામાં પણ એક સિદ્ધાંત એવું કહે છે કે ઇવન તમારા જીવનનું પણ રક્ષણ થાય અને તમે તમારી લાઈફનો પણ અંત ના લાવો એના માટે આ એક કદાચ આ પ્રોવિઝન મૂકવામાં આવ્યું હોય એની સામે બીજી એક વિચારધારા એ છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આત્મહત્યા કરે અત્યારે તેની માનસિક પરિસ્થિતિ કેવી હોય એ કેવા કેટલી હદે વ્યક્તિ ડિપ્રેશનમાં આવી ગઈ હોય કે ત્યારે એ પોતાના જીવનનો અંત લાવવાનો વિચાર કરે પ્રયત્ન કરે માત્ર વિચાર નથી અહીંયા પ્રયત્ન કરજો એટલે ઊંઘની માનો કે ગોળીઓ લઈ લેવી અથવા તમારી હાથની નસ કાપી નાખવી અથવા કોઈ પણ પ્રકારે તમે પ્રયત્ન કરો છો તમારા જીવનનો અંત લાવવા માટે તો આ જે મેન્ટ હેલ્થકેર બે હજાર સત્તરનો જે કાયદો છે એમાં એવું કહેવામાં આવ્યું છે કે એની જે માનસિક પરિસ્થિતિ છે એનું જે ડિપ્રેશન છે એના કારણે વ્યક્તિ જો પ્રયત્ન કરતો હોય તો પછી આત્મહત્યાના પ્રયત્નને ગુનો ન ગણે ખૂબ જ એક ખૂબ જ ઉમદા વિચારને ધ્યાનમાં લાવવામાં આવ્યો કદાચ એવું કહી શકાય આ કાયદાથી આપણી સાથે રાજકોટના એક દર્શક મિત્ર દેવેન્દ્રભાઈ જોડાઈ રહ્યા છે જી દેવેન્દ્રભાઈ નમસ્તે હા નમસ્તે સર પ્રશ્ન પ્રશ્ન હા સર મારો મારો એ છે કે અમે લોકો બે હજાર અગિયાર માં કાકાના છોકરાઓ સાથે નાવા ગયા હતા અને એમાં ત્યારે અમારી ઉંમર બહુ નાની હતી બહુ એટલે નાની હતી અને ત્યારે એક કાકાનો છોકરો ગુજરી ગયો અને અમે બે નાના હતા એટલા માટે અમે લોકોએ ડરી અને ત્યાંથી અમે લોકો કીધું નહીં કે કાકાનો છોકરો ગુજરી ગયો છે ડૂબીને એટલે સરકારે અમારી ઉપર પોલીસવાળા આવે કડક કાર્યવાહી કરી અને અમને પૂછ્યું એટલે અમે લોકોએ હતું એવું કહી દીધું તો એ લોકોએ અમારી ઉપર એકસો છોતેર અને એકસો ની કલમ લગાવી અને હજી મારો કેસ ચાલુ જ છે પણ આજથી બે મહિના પહેલાં મારે 2 મહિનાની સજા અને બે છોકરાઓને પાંચસો 500 નો અમને લોકોનો દંડ થયો જી અને હવે અમે લોકો સેશન કોર્ટમાં અરજી દીધી છે તો હવે મારે શું કરવું જી દેવેન્દ્રભાઈ મયુરીબેન એક પ્રશ્ન એવો પણ થાય છે કે શું કોઈ વ્યક્તિ આત્મહત્યા કરતો હોય એ વખતે એની સાથે જે હાજર લોકો હોય એમને શું પ્રિકોશન લેવા જોઈએ અથવા તો જો એમના કોઈ એવા કૃત્યથી એ વ્યક્તિએ આત્મહત્યા કરી હોય જેમ કે ડૂબી જવાથી કે નદીમાં કે ઝરણામાં કૂદી પડવાથી એનું મૃત્યુ થયું હોય તો શું એ વ્યક્તિઓ ઉપર પણ કાયદો અસર કરે એમાં એમાં અમરભાઈ બે બાબત છે કે તમે પ્રેરણા આપો જેને કે દુષ્પ્રેરણા આપતી કોઈને જેમ કે અમુક ગેમ્સ એવી હોય છે અથવા તમારા ઘરનું વાતાવરણ એ પ્રકારનું હોય કે જેના કારણે તમે આત્મહત્યા કરવા માટે પ્રેરાઓ પણ જ્યાં સુધી આઈપીસીની કલમ ત્રણસો નવનો નો જો વાત કરીએ તો તેની જોગવાઈ મુજબ જે તે વ્યક્તિએ પ્રયત્ન કર્યો હોય પોતે તો તેની સામે તેને એક વર્ષની જેલ થઈ શકે અથવા દંડની જોગવાઈ ડોક્ટર ચૌહાણ સાહેબ હવે જ્યારે આખી આખી વાત જો કાયદાની સાથે સાથે મનોવિજ્ઞાન સાથે સંકળાયેલી હોય તો આત્મહત્યા જેવો એકદમ ગંભીર નિર્ણય લે કોઈ વ્યક્તિ ત્યારે કયા પરિબળો એના મહત્વના જવાબદાર હોય છે ખાસ કરીને જ્યારે વ્યક્તિ આત્મહત્યા કરવાનો નિર્ણય લે છે ખરેખર એ પોતે મરવા માટે આ નિર્ણય નથી લેતો એ પોતે એક એવી મૂંઝવણમાંથી પસાર થઈ રહ્યો હોય છે અને જે મૂંઝવણ છે એમાં એને પોતે રસ્તો નથી મળતો અથવા એને મદદ નથી મળતી જી ખરેખર તો આત્મહત્યા એવું કહેવાય કે સામાજિક ફેલિયર છે આપણા બધાની ફેલિયર છે કે વ્યક્તિની ફેલિયર નથી કે વ્યક્તિ પોતે મદદ માગે છે અને મદદ આપણે નથી કરી શકતા અને એના પરિણામ સ્વરૂપ વ્યક્તિ પોતાનું જીવન ટૂંકાવવાનો અંતિમ નિર્ણય લે છે એટલે ખાસ કરીને જ્યારે વ્યક્તિ આત્મહત્યા કરવાનો વિચાર કરે છે ત્યારે એક એમ કે કહેવાય કે સામાજિક માનસિક ઇમોશનલ અને બીજા અન્ય પરિબળો થી પોતે એક એવી અસહ્ય મૂંઝવણમાંથી પસાર થાય છે એને પોતાને બહાર જવાનો રસ્તો નથી મળતો અને એટલા માટે આ અંતિમ પગલું ભરે છે એવું મારું માનવું છે આપણી સાથે આણંદનાયક એક દર્શક મિત્ર અશ્વિનભાઈ જોડાઈ રહ્યા છે જી અશ્વિનભાઈ નમસ્તે નમસ્તે અશ્વિનભાઈ આપનો પ્રશ્ન જણાવો હા નમસ્કાર સાહેબ જી

મેન્ટલ હેલ્થ કેર એક્ટ બે હજાર સત્તર જે છે એમાં જ્યારે આઈપીસી ત્રણસો નવને એમ કે નલિફાઈડ કરવાનો નિર્ણય લીધો એનું જે મૂળ કારણ એ હતું કે આત્મહત્યા એ એવું કહેવાય કે જૈવિક સામાજિક અને માનસિક પરિસ્થિતિ છે અને ખાસ કરીને આત્મહત્યા જે કરે છે વ્યક્તિ એ પોતે એક મદદ માગે છે અથવા પોતે એક સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યો હોય છે એટલે એને જરૂર છે આપણે સમાજનો સહકાર આપવાની એને મદદ કરવાની એને કાઉન્સલિંગ કરી અને પોતે મૂળભૂત એમ કે પાછું પોતાની સામાજિક જીવન જીવી શકે અને એટલા માટે કાયદામાં આ જોગવાઈ કરી છે કે ભાઈ એને ગુનો ન ગણતા એને પોતાને એમ કે માનસિક સારવાર મળી રહે એને કાઉન્સલિંગ મળી રહે કે જેથી કરીને ફરીથી આવો પ્રયત્ન ન કરે અને ફરીથી આવું કોઈ તણાવ આવે તો એ તણાવજન્ય પરિસ્થિતિનો એ સામનો કરી શકે અને એટલા માટે આ જોગવાઈનો એમ કે એમાં સમાવેશ કરવામાં આવેલો છે જી જી ડૉક્ટર ચૌહાણ સાહેબ અને ડોક્ટર મયુરીબેનાપની સાથેની ચર્ચાનો દોર જારી રાખીશું એક નાના વિરામ બાદ આપણી સાથે વિરામ બાદ આપણી સાથે જોડાવા માટે કુબેરભાઈ મહેસાણાથી પણ આપણી રાહ જોઈ રહ્યા છે દર્શક મિત્રો ફરી મળીએ એક વિરામ બાદ હેલો કાનૂનમાં પુનઃ પર આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આત્મહત્યા અને કાયદો એ વિષય પર અને આ વિશે આપણને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપી રહ્યા છે હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અજય ચૌહાણ અને જીએલએસ લો કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર મયુરી પંડ્યા આપણી સાથે મહેસાણાના એક દર્શક મિત્ર કુબેરભાઈ જોડાઈ રહ્યા છે જી કુબેરભાઈ નમસ્તે હા આપનો પ્રશ્ન જણાવો હા મારો એક છે

અથવા તો આડોશી પાડોશીના જે દાદા અથવા અસામાજિક તત્વો કે તમને આત્મહત્યા કરવા માટે કાયમ માટે પ્રેરે છે જે સમાજમાં આજે વધુમાં વધુ બનતો આ બનાવ છે તો એના માટે કાયદામાં કેમ જો કોઈ નથી ખૂબ જ અગત્યનો અને ગંભીર પ્રશ્ન છે કુબેરભાઈ આપનો અને એક સુંદર અવસર છે કે આજે ડોક્ટર મયુરીબેન આપણી સાથે ઉપસ્થિત છે મયુરીબેન આ પણ એક સમાજનો ખૂબ ગંભીર પ્રશ્ન છે કે જ્યારે કોઈ વ્યક્તિ આત્મહત્યા માટે કોઈને પ્રેરણા કરે છે કોઈ એક એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે વ્યક્તિએ મજબૂરીમાં આત્મહત્યા કરવી પડે છે તો ભલે કુબેરભાઈએ જે કહ્યું કે કોઈ સખત કાયદો નથી પણ શું કાયદાની જોગવાઈઓ આ બાબતે કેટલી સખત છે એ આપ જરા જણાવશો અમરભાઈ જ્યારે કોઈ દુષ્પ્રેરણા કરે જેમ કે મેં હમણાં પણ ઉદાહરણ આપ્યું કે કોઈક એવી ગેમ હોય કે અથવા બાજુમાં બેસીને કોઈ એવી ગેમ બતાવવી અથવા એવી કોઈ પરિસ્થિતિ ઊભી કરવી કે જેનાથી સામેની વ્યક્તિ પ્રેરાય આત્મહત્યા કરવા માટે જ્યાં સુધી ભારતીય દંડ સંહિતાની વાત છે ત્યાં સુધી કલમ ત્રણસો છમાં માં મદદગારી જ્યારે આત્મહત્યા માટે કોઈ મદદગારી કરવામાં આવે એના માટે ગુના એને ગુના તરીકે લેવામાં આવે છે એની જોગવાઈ છે કે જેમાં તમને દસ વર્ષની સજા છે અને તમને દંડની પણ જોગવાઈ છે અને અમુક કેસમાં દંડ અને દસ વર્ષની જેલ બંનેની પણ સજા થઈ શકે છે પરંતુ જેમ કે મેં કહ્યું એમ કે તમે કોઈ વ્યક્તિની મદદગારી કરો સપોઝ હું તમારી રિક્ષામાં બેસું છું અને હું તમને કહું છું કે મને તમે નર્મદા કેનાલ કે જ્યાં હંમેશા યુઝઅલી બધા ગાંધીનગર પાસે આપણે નર્મદા કેનાલ પાસે જતા હોય છે અથવા નહેરુ બ્રિજ ઉપર જતા હોય કે એવી કોઈ પણ જગ્યાએ તો હું તમારી રિક્ષામાં બેસું અને હું ત્યાં જઉં તો શું એને મદદગારી ગણી શકાય એક એ પ્રશ્ન આપણને ઊભો થાય અથવા હું તમને એવી પરિસ્થિતિમાં મૂકું છું કે જેના કારણે તમે પ્રેરા આવ છો કરવા માટે પણ ત્રણસો છમાં માં મદદગારી એ પણ એક પ્રકારની મદદગારી છે તમને ચપ્પુ આપું હું તમને દવાની ગોળીઓ લઈ આપું કે જેનાથી તમે સુસાઈડ કરી શકો આ બધી એક પ્રકારની મદદગારી જ કહી શકાય અને તેના માટે દસ વર્ષની સજાની જોગવાઈ છે ડોક્ટર ચૌહાણ સાહેબ જેમ જેમ એક મદદગારીની વાત ડોક્ટર મયુરીબેને કરી અને જ્યારે પ્રેરણાની વાત કરી તો સાથે સાથે કેટલાક સામાજિક પરિબળો એવા પણ હોય છે કે જે મજબૂરી ઊભી થાય છે ઘણી બધી બહેનોના કિસ્સામાં એવું જોવા મળતું હોય છે કે પારિવારિક પરિસ્થિતિ પણ એવી હોય કે એ બહેનો મજબૂર થઈ જાય અને આત્મહત્યા કરતી હોય આ આખી વાતમાં મદદગારી અને પ્રેરણાની સાથે આ મજબૂરી એ કેટલા અંશે સામાજિક રીતે આપણે જવાબદાર છીએ સર ખાસ કરીને જ્યારે આપઘાતની વાત કરતા હોઈએ ત્યારે કે મેં જે આગળ વાત કરી કે માનસિક સામાજિક અને જૈવિક દરેક પરિબળથી એમ કે પ્રેરણા મળતી હોય છે અને ખાસ કરીને જ્યારે આપઘાતની વાત કરતા હોય ત્યારે અમુક એવા બાહ્ય પરિબળો હોય છે જેમ કે કોઈ લોસ થાય કે પોતાના સ્વજનનું મરણ થાય અથવા ફાઇનાન્શિયલ લોસ થાય ઘણી વખત એમ કે એવું થાય કે કોઈ આપણને વધારે પડતો સ્ટ્રેસ આપતો હોય કે દાખલા તરીકે એમ કે મહિલા છે અને એના કુટુંબીઓ ખાસ કરીને સાસરા તરફથી એમ કે દહેજની માટે અથવા અન્ય કોઈ પરિબળના લીધે એમ કે એને ત્રાસ આપવામાં આવતો હોય માનસિક ત્રાસ હોય અથવા ઘણી વખત એવું થતું હોય છે કે એને વધારે પડતું દેવું થઈ ગયું હોય અથવા કોઈ એવા લોકો ધમકી આપતા હોય ખાસ કરીને જ્યારે એજના કિસ્સામાં જોઈએ ઘણી વખત ટીનેજર્સમાં એવું હોય છે કે અમુક એના મિત્રોનું પ્રેશર અથવા ઘણી વખત એમ કે એ પોતે એમ કે કોઈ વ્યસનમાં ફસાયેલા હોય અથવા કોઈ એવી પરિસ્થિતિમાં ફસાયેલા હોય ને એમાંથી બહાર નીકળવાનું શક્ય ન બનતું હોય તો આ બધી પરિસ્થિતિ એવી છે કે જે એમ કે વ્યક્તિને આત્મહત્યા કરવા માટે એક મજબૂરી મજબૂરી તરફ લઈ જાય છે અને વ્યક્તિ આત્મહત્યાના વિચારો લાવે છે અને જ્યારે એમાંથી બહાર નથી આવતો એટલે જરૂર છે કે આવી જે મજબૂર કરતી પરિસ્થિતિ છે એમાં એમ કે કોઈ ચોક્કસ એમ કે આપણે સામાજિક માનસિક જો આપણે ઇન્ટરવેન્શન કરીએ તો એમાંથી એમ કે ઘણું સારું પરિણામ મળી શકે ડોક્ટર અજયભાઈ જે વ્યક્તિ સ્ટ્રેસમાંથી પસાર થઈ રહી છે એ તો ચોક્કસ આ પગલું ભરવા જઈ રહી છે પણ જે આપે અને ડોક્ટર મયુરીબેને કહ્યું કે આપણી સૌની જે ફરજ છે કે એ વ્યક્તિને બચાવવાના પ્રયત્ન કરવામાં તો એવું શું ધ્યાન રાખવું જોઈએ આસપાસની વ્યક્તિઓએ કુટુંબની વ્યક્તિઓએ કે સમાજની વ્યક્તિઓએ એટલે એવા કયા અંદેશા મળે કે જેના કારણે એ વ્યક્તિને આપણે બચાવી શકીએ ખાસ કરીને જ્યારે વ્યક્તિ વધારે પડતું તણાવમાં હોય અથવા વ્યક્તિ એવું વાત કરતું હોય કે મને મરી જવું છે આના કરતાં ભગવાન ઉપાડી લે મરી જવાની વાતો કરતો હોય ઘણી વખત એમ કે એને ઉદાસી રોગના લક્ષણો હોય કે મન સતત ઉદાસ રહેતું હોય નકારાત્મક વાતો કરતું હોય અથવા ઘણી વખત ઇમ્પલસિવ બિહેવિયર હોય અથવા વ્યક્તિ દારૂ અને નશીલા પદાર્થનું સેવન વધારે કરતો હોય તો આ બધી જે પરિસ્થિતિ એવી છે કે જે કદાચ આત્મહત્યા તરફ જવાનું એક પગલું હોઈ શકે એટલે અને આની સાથે સાથે અમુક એવા સંજોગો હોય કે જેમ કે એને કોઈ એમ કે કુટુંબનો લોસ થયેલો હોય ફાઇનાન્શિયલ લોસ થયેલો હોય અથવા પદમાં હાનિ થયેલી હોય તો આવી બધી પરિસ્થિતિ એવી છે કે જેમાં ખાસ કરીને કુટુંબ અને સમાજ જોઈને સહકાર આપે અને આ પરિસ્થિતિ આપણા સમાજમાં એક એવી માન્યતા છે કે લોકો એવું કહેતા હોય છે કે ભાઈ ગાજિયા મેં વરસે નહીં પણ આપઘાત માટે હું એવું કહીશ કે જ્યારે વ્યક્તિ આપઘાતની વાતો કરતો હોય તો એ વ્યક્તિને આપણે ખરેખર ગંભીર લેવો જોઈએ અને કદાચ એ આપઘાતનો વિચાર કરીને એના પ્લાન ઘડતો હોય એટલે જરૂર છે આવા વ્યક્તિની લાગણી સમજી અને એને એક સહકાર આપવો કે જેથી કરીને આપણે એને બચાવવાનો પ્રયત્ન કરી શકીએ એમ જી 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 મયુરબેન અહીંયા હું એક બાબત કહેવા માંગીશ કે મેન્ટલ કેર એક્ટ જે છે બે હજાર સત્તરનો એમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે આવી કોઈ પણ વ્યક્તિ હોય જેણે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હોય તો એને રિહેબિલિટેશનમાં એ વ્યક્તિનું રિહેબિલિટેશન થાય એના માટેની જોગવાઈ ખાસ આ એક્ટમાં ખૂબ સરસ જોગવાઈ છે કે જેના સંદર્ભે એ વ્યક્તિને એમાં એવું પણ કહેવામાં આવે એટલે એક્ટમાં એવી જોગવાઈ છે કે એના સાયકો સાયક્રાઇટિસ પાસે અથવા તો સાયકોલોજીસ્ટ પાસે એને અમુક થેરાપીસ કરાવવી અને થેરાપી સેશન્સ આપવા એને એટલું સારું વાતાવરણ મળે કે જે જે એ ટ્રોમામાંથી એ પસાર થયા છે ટ્રોમામાંથી એ બહાર આવી શકે એવી કાયદાકીય જોગવાઈ મેન્ટલ હેલ્થકેર બે હજાર સત્તરમાં આપવામાં ડોક્ટર મયુરીબેન અને ડોક્ટર ચૌહાણ સાહેબ આપની સાથેની ચર્ચાનો દોર જારી રાખીશું એક નાના વિરામ બાદ દર્શક મિત્રો જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન હેલો કરૂનમાં પુનઃ એકવાર આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ આત્મહત્યાના કાયદો એ વિષય પર ડોક્ટર મયુરીબેન આપણે તો ઘણા બધા વર્ષો શિક્ષણના ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા છો ઘણા બધા ટીનેજર્સ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ આપના હાથ નીચે અભ્યાસ કરી ચૂક્યા છે હતાશા નિરાશા કે પછી ખુશી આનંદ ઘણું બધું પરિબળ આપે જોયું હશે વિદ્યાર્થીઓમાં તો આપને શું લાગે છે કે ટીનેજર્સ અથવા બાળકો જો આ આવી પ્રેરણા તરફ જો આગળ વધતા હોય તો શું કરી શકાય ખાસ કરીને મને પર્સનલી અમરભાઈ હું એવું માનું છું કે ખાસ તો બાળકોને વેલ્યુ એડેડ એજ્યુકેશન આપણે જે કહીએ છીએ મોરલ સાયન્સનો એક સબ્જેક્ટ અમે તો ભણતા હતા સ્કૂલમાં તો એ એક એ પ્રકારના વધારે કોર્સીસ માત્ર શા માટે સ્કૂલના લેવલ ઉપર જ કોલેજ લેવલ પર પણ તે હોવા જોઈએ બીજું એક હંમેશા આટલા બધા વિદ્યાર્થીઓ સાથે રહીને એક હંમેશા જે જોયું છે કે ઘરનું વાતાવરણ પણ ખૂબ અસર કરતું હોય છે કદાચ નાઇન્ટી પર્સન્ટ એ બાબત અસર કરતી હોય છે તો એ સંજોગોમાં જે કાઉન્સેલિંગ સેશન્સ આપવામાં આવે છે શાળાઓમાં ખાસ કરીને આપવામાં આવતા હોય છે એ કાઉન્સેલિંગ સેશન્સ પેરેન્ટ્સ માટે પણ કરવા જોઈએ કારણ કે ઘણીવાર સરખામણી કરવી સતત બાળકને ટોર્ચર થતું હોય છે સરખામણી કરે ટકા ન આવે દરેક બાળકનું એક પર્ટિક્યુલર લેવલ હોય છે તો એ સંજોગોમાં આ કાઉન્સેલિંગ સેશન્સ અને મોરલ એજ્યુકેશન એ ખાસ ખૂબ જરૂરી છે અને બીજું બાળકોની બાળકો મીડિયા સાથે બહુ જ એ લોકોનો કારણ કે ખાસ ટીવી જોતા હોય અને સોશિયલ મીડિયામાં પણ અત્યારે બાળકો બહુ જ એક્ટિવ હોય છે તો એ સંજોગોમાં ખાસ કરીને મીડિયાનો પણ રોલ ખૂબ જ અહીંયા મહત્વનો બની રહે છે એવું મને લાગે છે અમરભાઈ કે શું બતાવવું સુસાઈડના કેસ કે કેટલું પ્રકાશિત કરવું અને કેટલું ન કર ડોક્ટર અજયભાઈ જો આની સાથે સરકાર અને સામાજિક સંસ્થાઓની જવાબદારી વિચારીએ તો એ બાબતે આપ શું કહેશો અને શું સંદેશ આપશો ખાસ કરીને જ્યારે આપઘાત કરવા માંગતી વ્યક્તિ જે છે એમાં દરેકની ફરજ છે કે એને સમજી એને એક લાગણીનો ટેકો આપીએ એને એક મદદ કરવાની આપણે આપણે એને મદદ માટે તૈયાર છીએ એવો એક એને વિશ્વાસ આપવો જોઈએ સાથે સાથે સરકાર દ્વારા જે મયુરીબેને વાત કરી એમ આ વખતે જ એક આત્મહત્યા નિવારણ માટે એક પ્રયત્ન કરેલો છે કે દરેક સ્કૂલ અને કોલેજમાં યુથ અવેરનેસ ઓન મેન્ટલ હેલ્થ અને સાથે સાથે લાઈફ સ્કિલ એજ્યુકેશન કે દરેક જે જીવનના જે પડાઓ છે એના સ્ટ્રેસને કઈ રીતે એ કોપિંગ કરી શકે અને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરી શકે કે જેથી કરીને આવું અંતિમ પગલું ન ભરે સાથે સાથે ખાસ કરીને જે છે કે સાયકટ્રીસ્ટ સાયકોલોજીસ્ટ સામાજિક સંસ્થાઓ છે ધાર્મિક વડા છે અને સમાજના દરેક વ્યક્તિ એ કોઈ પણ હોય માતા પિતા હોય શિક્ષક હોય વડીલ હોય દરેક જણની જવાબદારી છે કે આવા વ્યક્તિને એક હૂંફ આપે પ્રેમની લાગણી આપે એને સમજવાનો પ્રયત્ન કરે તો આ આપણે સમાજમાં એમ કે ઘણું બધું અંશે દૂર કરી શકીએ જી જી ડોક્ટર અજયભાઈ જે ડૉક્ટર મયુરીબેને કહ્યું એ હું આપને પણ પૂછવા માંગીશ કે ઘણીવાર એવું બનતું હોય છે કે કેટલાક સમાચારો પ્રકાશિત થાય અથવા તો મીડિયાના કેટલાક રિપોર્ટ જે જનરેટ થાય ક્યાંક એવું બને છે કે એમાંથી કેટલાક લોકો પ્રેરણા મેળવી અને એ કરવા માટે પ્રેરાતા હોય છે તો શું મીડિયાએ આ આત્મહત્યાના પ્રસંગો જે હોય બનાવો હોય એને પ્રકાશિત કરવા બાબતે કેટલું સજાગ રહેવું જોઈએ આપે જેમ વાત કરી કે મીડિયાની ચોક્કસ એમ કે આત્મહત્યાની સમાજ ઉપર અસર પડતી હોય છે અને ઘણી વખત વિપરીત અસર પણ થતી હોય છે એટલે ખાસ કરીને મીડિયાના મિત્રોને મારી સલાહ છે કે આપઘાતના અહેવાલો વારંવાર લાંબો સમય ન આપવા માઇન્યૂટ ડિટેલ્સ ન આપવી અને ખાસ કરીને એની સાથે એક એવો મેસેજ પણ આપે કે ભાઈ અલ્ટરનેટીવ અવેલેબલ છે મદદ મળી શકે છે જરૂર છે તમે મદદ માટે આગળ આવો એટલે ખાસ કરીને આત્મહત્યા માટે એમ કે મીડિયાએ પોતે એમ કે ઝીણવટભરી માહિતી ન આપતા એને ખાલી એમ કે એક ન્યૂઝ તરીકે જ આપે તો વધારે સારી અસર થઈ શકે એમ અને ખાસ કરીને ડોક્ટર અજયભાઈ આપની પાસેથી ખૂબ જ સંક્ષિપ્તમાં એ પણ જાણવા માંગીશું કે કૌટુંબિક જે પરિસ્થિતિ છે એને શું ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને કુટુંબમાં જે છે કે એક તો ઇન્ટરપર્સનલ રિલેશનશીપ સારા રહે કુટુંબમાં જે છે વિચારોની આપલે થાય એકબીજાની હૂંફ અને પ્રેમ મળી રહે અને બીજું કે દરેક વ્યક્તિની અલગ આવડત છે દરેક વ્યક્તિનો અલગ કહેવાય કે માનસિક પરિસ્થિતિ છે અને એની પોતાની લાગણી છે એ દરેક વસ્તુ જો કુટુંબમાં એને યોગ્ય રીતે એમ કે સમજ આવે તો કદાચ આવી પરિસ્થિતિ કુટુંબમાં ઉદભવે નહીં એટલે જરૂર છે કુટુંબમાં એકબીજાના રિલેશન સુધારવા જી ડોક્ટર અજયભાઈ અને ડોક્ટર મયુરીબેન આપે આપનો કિંમતી સમય અમારા કાર્યક્રમ માટે ફાળવ્યો બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું દર્શક મિત્રો હેલો કાનૂનના હવે પછીના અંકોમાં પણ જુદા જુદા કાયદાની અલગ અલગ જોગવાઈઓને લઈને ઉપસ્થિત થતા રહીશું જોતા જ રહેશો કાર્યક્રમ હેલો કાનૂન દર સપ્તાહે આજ દિવસે આ જ સમયે અને દર્શક મિત્રો હવે પછીના હેલો કાનૂનના અંકમાં પ્રસારિત કરીશું એક ચર્ચા જાતીય ગુના સામે બાળકોને રક્ષણ ચર્ચામાં ભાગ લેશે અને માહિતી અને માર્ગદર્શન આપશે પૂર્વ જિલ્લા ન્યાયાધીશ શ્રી એમડી ધ્રુવ અને ચાઇલ્ડ વેલફેર કન્સલ્ટન્ટ શ્રી ધ્રુવ જોશી